વિઠ્ઠલ પંતજી ને ખબર પડી કે માર કુમારે દીકરાનો જન્મ આપ્યો છે. આનંદનો અવધિ થઈ ગઈ. ભગવાન મંદિરોમાં શિવ મંદિરોમાં અભિષેક કરાયા અને જાત જાતના બ્રાહ્મણોને દાન આપ્યા અને વેદ ઘોષોથી વેદ મંત્રો વડે બ્રાહ્મણોએ ભગવાનના જન્મને આવકાર્યા અને બહેનોએ પોતાનો આનંદ જાત જાતના ગીતો ગાઈને વ્યક્ત કર્યો. હવે બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા ભગવાનના આગમનને આજે વધાવી લે. જગાડે છે, ઉગાડતા નથી. અને ગૌસુતિ માંથી જ માં એ બાળકને યોગની ક્રિયાઓનું જ્ઞાન આપે. છળ ચક્રોની ગાદી બિછાવી શુદ્ધ પ્રીતિ વિશાળ આત્મજ્યોતિ કરો દીપ પ્રજાળી ધૂપ કીધો બાળી હાથ. યોગની ક્રિયાઓ માએ ગૌસુતિ માંથી પાંડુરંગને આપવા માંડી. છળ ચક્રોની રૂપિયા હોય તો કેવો કડક ચાલે છે. તો જે માતાની ગોદમાં ત્રિલોકનાથ વિશ્વંભર પરમાત્મા બિરાજે એને આનંદ નું શું પૂછવું? માં કે છે, શું કે છે માં? કે જાગૃત સ્વપ્ન સુષુપ્તિને
એટલે માં કહે છે શકે છે કે સૂત્ર છે સખારામના આનંદ નો પાર નથી. સાકર વેચી ગામમાં નવ નાગવલ્લી નયન શાંતિ પાઠ કરાવ્યા આપ આવ બાળને તેમ. વિઠ્ઠલજીના સ્મરણમાં થયો એક ચમકાર. વિઠોબાએ સ્વપ્નમાં કહ્યું હતું ત્રણ વાર. પેલી વાત વિઠ્ઠલજીને યાદ આવી ગઈ કે વિઠોબાએ પોતાને સ્વપ્નમાં દ્રષ્ટાંત આપીને ત્રણ વાર કહ્યું હતું કે તું જ મારે મારે આવો માટે પાછો જા. વિઠ્ઠલજી હરખ્યાજી યાદ કરી ઘટના. આ ઘટના યાદ આવતા વિઠ્ઠલજીના આનંદનો પાર ના રહ્યો કે સ્વયં વિઠોબા આજે ગોપાષ્ટમીને દિવસે ગોધરાની પુણ્યભૂમિ વિશે સ્વયં વિઠોબા આજે જન્મ્યા. કક્ષ કર્યા સકર સંસ્કાર દાન દક્ષિણા આપ્યા વિધવિદ વિપ્રને થયા હૃષ્ટે. આવો સુંદર બાળક તેજસ્વી એ બાળના લક્ષણો શુભ જોઈ સકારામ કહ્યા બાળને મનુષ્યને સમજો કોઈ. સખારામ આવ્યા બાળકને જોતા બોલ્યા કે એના લક્ષણો કેટલા સુંદર છે. આ બાળકને કોઈ માનવ ન સમજશો. આ કોઈ દૈવ છે દેવ છે. વિઠ્ઠલજીની ભક્તિને શ્રદ્ધા અનુભવે સ્વયં પંડરીનાથજી જન્મ્યા છે વરડે. ખુદ ભગવાન પંડરીનાથ જન્મ્યા છે. પાંડુરંગની થઈ કૃપા અને છાયો બધે ઉમંગ તેથી રાખો પુત્રનું નામ પાંડુરંગ. પાંડુરંગની કૃપા થઈ અને સ્વયં પાંડુરંગ જન્મ્યા છે. માટે આ બાળકનું નામ પાંડુરંગ રાખો. રૂકમા વિઠ્ઠલજી તરા હૈયે હરખનવાય ફરી ફરી નિરખે પુત્રને અને રોમ રોમ હરખાય. એને જોઈને એવો આનંદ થાય
બાળ અનોખું સાણ થવા, એક અનોખું બાળક છે, સદા સૌમ્ય ને શાંત, ભૂખ તરસે એને નહીં, ના કરે કદિયા ક્રંદ, આ બાળક રડે જ ના, બસ મરક મરક હસ્યા જ કરે, એને ભૂખ નહી, એને તરસ નહી, એને આક્રંદ નહી, કદી રમકડે ના રમે, અને ઢીંગલી ના લે હાથ, વ્યર્થ રુદન કદી ના કરે, સદા શાંત સુખદાત, એ કોઈ રમકડે રમે નહી, શાંત ને સુખ દેનાર, કદી રડે નહી, કોઈ તોફાન નહી, અલખ કહે સુર શિષ્ય હે, જગત પૂતળું છે, ખૂન નચાવે તે હને, સો પુતળાથી ને, જે આખા જગતને નચવી રહ્યો છે એવો પરબ્રહ્મ, એને રમકડાથી શું રમવાનું, જે જગત રમકડું નચાવી રહ્યો છે એને આ રમકડું શું સંતોષ આપે, ચોગમ આંખો ફેરવી ના દેખે કરીએ, આ બાળકમાં જે બાળ સહજ મૃત્યુ હોય છે એને એક પણ નથી, ચારે બાજુ આંખો કરીને જોવે ના આ બાળક, બસ એક ચશે જ લખ્યા કરે પ્રભુ મૂર્તિ ને તે, જ્યાં ભગવાનની વિઠોબાની મૂર્તિ છે એને એક ચશે નિરખ્યા જ કરે, ચારે બાજુ આંખો ફેરવતું નથી, એમ પાન ઉડંગને જન્મે નવ દિન થાય, ત્યાં તો માત પિતા અરે અરણ્યમાં લઈ જાય, હજુ તો બાળક નવ દિવસનો થયો છે અને ત્યાં તો મા બાપ એને વનમાં લઈ જાય છે, એ ભગવાન રામચંદ્રજી તો 1200 વર્ષની ઉંમરે વનમાં ગયા હતા, પણ આ નાનકડા પાનનું રંગને તો નવ દિવસમાં જ વનમાં જવાનો વારો આવ્યો, પેલા નિરંજનને આશ્ચર્ય થયું કે નવ દિવસના બાળકને માં વનમાં આવી જાય, મા બાપ આ કેવું કહેવાય, એ પણ સુનતા ચમક્યો એકદમ શિષ્ય નિરંજન, ત્યાં કેવી વાત કરો પ્રભુ, આ તે કેમ મનાય, આ વાત કેમ કરીને મનાય, નવ દિવસના બાળને માત પિતા આની જઈએ આય, અરણ્યમાં લઈ જાય હા, બને આવું ક્યાંય, કે ભાઈ નવ દિવસના છોકરાને વનમાં લઈ જાય આવું બને નહીં, એ લગજી કે છે સાંભળ, એ વખતે ગોધરામાં મહામારીનો રોગ ફાટી નીકળ્યો, એટલે પ્લેગ, પ્લેગ ફાટી નીકળ્યો એટલે દિવસ ઉગે ને આથમે એટલામાં તો સેંકડો માણસો મરી જાય, પુરુષો મરી જાય, બહેનો ગુજરી જાય, બાળકો મરી જાય, આવી રીતે પ્લેગના પંજામાં આ ગોધરા નગર આવી ગયું, એટલે ગોધરાના કલેક્ટરે સરકારે હુકમ કર્યો કે ગોધરા છોડીને આજુબાજુના જંગલમાં ચાલ્યા જાઓ, એટલે ગોધરા ખાલી કરી નાખ્યું અને જંગલમાં જવાનું નક્કી થયું, કંકુથાંબલાને વળી ગોવિંદી બેગામ, સખારામ તણી હતી જાગીરીએ ઠામ, પેલા સખારામ સરફોદાર પેશવા તરફથી અમને જાગીરી મળેલી, એટલે આનંદી અને કંકુ થાંભલા નામનો બે ગામ આજે છે, એ ગામમાં આ સરપોદારની જાગીરી હતી, જમીન હતી, એટલે સકારામ કુટુંબ રૂકવા આવિચ્છલ તેમ, ઉપરોક્ત ગામો તના જંગલમાં હી એમ, એટલે આ સકારામની સાથે વિઠ્ઠલ પંતો અને રૂકમાંબા આ નાનકડા પાનુરંગને લઈને જંગલમાં રહેવા માટે ગયા, કે જેથી આ રોગના પંજામાં ફસાઈ જવાય નહીં, આમ પાનુરંગને અરણ્યમાં લઈ જાય, અલખ નિરંજનને કહે કેવો આ સંજોગ, નવ દિવસના બાળને વનવાસનો યોગ, આ કેવો સંજોગ છે કે નવ દિવસના બાળકને વનવાસનો સંજોગ મળી ગયો, એ સમજાવે છે, સમજાવે છે કે અરે ભવિષ્યમાં તારે એમ અરણ્યમાં વસવાટ કરવાનો છે તેમ, કે ભાઈ ભવિષ્યમાં તારે જંગલમાં જ રહેવાનું છે, અને ગુરુ મહારાજ નારેશ્વરના જંગલમાં જ રહ્યા, એટલે તારે જંગલમાં રહેવાનું છે, નગર મંગલા બાગથી
તારે નહી કઈ કામ, જંગલ ઝાડી ઝરણ એ તારા છે વિશ્રામ. તારે નગરો બંગલા બગીચા એ કસાનું તારે કામ નથી ભાઈ, તારે તો જંગલ ઝાડી ઝરણ નદીઓના પ્રવાહ એ તારો વિશ્રામ છે. માટે અત્યારથી તૈયારી કરો કે જેથી ભવિષ્યમાં અઘરવું પડે ના. અલખ કહે કઈ સમયે રહ્યા વિઠ્ઠલજી ત્યાં દૂર થતા મહારોગ ત્યાં ફરી ગોધરામાય. આવી રીતે કેટલા મહિનાઓ સુધી જંગલમાં વસવાટ કર્યા પછી ગોધરામાંથી પ્લેગનો રોગ શાંત પડ્યો એટલે વિઠ્ઠલજી નાનકડા પાનનું રંગને લઈને અને પાછા ગોધરામાં આવી ગયા. ધીમે ધીમે દિવસો જવા લાગ્યા અને પાનનું રંગ નવ માસના થયા. નવ માસના જ્યાં થયા બાળક પાંડુરંગ સ્પષ્ટ શબ્દથી બોલતા બોલવા લાગ્યા ધરી ઉમંગ. નવ મહિનાનો બાળક સ્પષ્ટ ઉચ્ચાર કરીને જરાય બોબડું નહીં બોલવાનું, તોતડું નહીં બોલવાનું, પણ સ્પષ્ટ ઉચ્ચારથી એવી સુંદર વાતો કરવા લાગ્યા. કેવો સુંદર બાળક છે, ચંદ્ર સમૂહ મુખડું અને દિવ્ય ગૌર છે અંગ, સુદૃઢ કોમલ અવયવો જોતો થવાય દંગ. એવા સુંદર અવયવો છે, એવું સુંદર શરીર છે કે જોનારો દંગ થઈ જાય. નાનકડો નવમાસનો અને સ્પષ્ટ કરે ઉચ્ચાર, સાંભળનારો ચકિત થઈ જોઈ રહે ક્ષણવાર. આ નવમાસનો દીકરો સ્પષ્ટ ભાષામાં જયારે બધું સમજતો હોય એવા ઉચ્ચાર કરે એટલે સાંભળનારો તો આશ્ચર્ય પામી જાય કે આટલો નાનો છોકરો આટલું બધું સરસ બોલે છે. જે કોઈ ઘરમાં આવે તે જોઈ આ સુંદર બાળ મંત્ર મુગ્ધ થઈ જાય અને જોઈ રહે તત્કાળ. એવું તો સુંદર એનું રૂપ કે માએ એને પારણામાં સુવાડ્યો હોય કે પથારીમાં નાખ્યો હોય અને જો કોઈ બહારનો આવે તો માની સાથે વાત કરવાનું ભૂલી જાય. પેલા છોકરાને જોયા જ કરે એવું એનું રૂપ હતું. નાખી નજર હઠે નહીં એવું એનું રૂપ, એકી તસે જોયા કરે જે તે રૂપ અનુપ. જે કોઈ આવે આ બાળકને જોયા જ કરે કેટલો સુંદર બાળક છે. આ માં રૂકમાંબાએ જોયું અને આ તો માં છે ને, માનું હૃદય છે. માને લાગ્યું કે મારા દીકરાને કોઈની નજર લાગી જશે, જે આવે છે તેની સામે ટગર 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 જોયા જ કરે છે, મારા દીકરાને નજર લાગી જશે. માટે ત્રોફાવું આ છુંદનો ભ્રગુટી મય, જેથી જોનાર આત્મની નજર ત્યાં સ્થિર થાય. આ તો માં છે, અજ્ઞાન છે. માને લાગ્યું કે એની ભ્રગુટીમાં છુંદનું સુદાવું કાળું નીલું, એટલે જોનાની નજર છુંદરા તરફ જાય એટલે મારા દીકરાની નજર લાગે ના. અને માં એટલે તુરત જ તુરત બોલાયો માજીએ, છુંદડાનો છુંદનાર ત્રોફાયું છુંદડું નીલું ભ્રગુટી પરતે વાર. જેને બાપજીનો પ્રત્યક્ષ દર્શન કર્યા હશે એને આજે પણ ખ્યાલ છે કે બાપજીની ભ્રગુટીમાં ચંદ્રાકારનું એક છુંદડું છુંદેલું હતું, નીલા રંગનું. એ માની પ્રસાદી હતી, એ માનો પ્રેમ હતો. માનો પ્રેમ તો એના જેવો તો જગતમાં કોઈ પ્રેમ નથી. બાપજી તો પરમ માતૃભક્ત હતા. બાપજીએ તો એક વખત એવું કહ્યું કે વિશ્વનો બધો પ્રેમ ભેગો કરીને જો એ પ્રેમને એક જ શબ્દમાં વ્યક્ત કરવો હોય તો તે શબ્દ છે માં. બસ માં એટલે માં, એના જેવું બીજું કોઈ નથી. માં એટલે પ્રેમની મૂર્તિ. પેલા કવિએ ગાયું કે ગંગાના નીર તો વધે ઘટે રેલો, એ ચાંદનીના તેજ તો વધે ઘટે રેલો, પણ મારો પ્રેમ તો અખંડ હોઈ જાય છે. હા, માં એટલે માં. અને એ માને જે હોય એને ચંડાળ ન કહેવાય તો બીજું શું કહેવાય. માએ કેટલો ત્યાગ કર્યો છે. હિન્દુ સંસ્કૃતિની મોટામાં મોટી ખૂબી એ છે
કે હિન્દુઓએ ત્યાગની જ પૂજા કરી છે, એને રાગની પૂજા કરી નથી. જ્યાં જ્યાં ત્યાગ જોયો ત્યાં હિન્દુનું માથું ઢળી પડ્યું છે. આપણી સંસ્કૃતિના પાયામાં ત્યાગ છે, અને ત્યાગની ઉપર આપણી મહાન સંસ્કૃતિની આ ઇમારત રચાઈ છે. કેટલા ઝંઝાવાત આવ્યા આપણા ઉપર, એ પ્રથમ શક લોકો આવ્યા, પછી હુન લોકો આવ્યા, પછી મુસલમાનો આવ્યા, એ પછી પોર્ટુગીઝ આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ડચ આવ્યા, અને અંગ્રેજો આવ્યા. એ બધાએ આપણી સંસ્કૃતિના મૂળ પર ઘા કર્યો. પણ આજે આપણે આટલા બધા બેસીને આપણી સંસ્કૃતિની વાતો કરીને આનંદ મેળવીએ છીએ, સંસ્કૃતિ આપણી અખંડ રહી છે, એની પાછળનું જો કોઈ કારણ હોય તો એના પાયામાં ત્યાગ છે. હિન્દુઓએ ત્યાગને જ પૂજ્યો છે. હા, જો આપણે વિષ્ણુને મહાદેવ ના કહ્યા, બ્રહ્માને મહાદેવ ના કહ્યા, ઇન્દ્રને મહાદેવ ના કહ્યા, પણ શંકરને મહાદેવ કેમ કહ્યા? કે મહાદેવનો ત્યાગ છે, જેની પાસે કશું જ નથી, બસ રાખોડો ને ચોપડી ને મસ્ત ભરી જાય છે, તો એને આપણે મહાદેવ કહ્યા. જેની પાસે વધારે સાધન હોય એ મહાન ગણાય, પણ આપણે તો જેની પાસે કશું નથી હોતું એને મહાન ગણીએ છીએ. એ આપણી એક વિશેષતા છે. હિન્દુઓએ ત્યાગની પૂજા કરી છે. માતૃદેવો ભવ કેમ કયો? સંસ્કૃતિના આપણા ત્રણ મુખ્ય વાક્યો એમાં પહેલું વાક્ય છે માતૃદેવો ભવ. માને દેવ કેમ ગણી? કે માનો ત્યાગ છે, માનો પ્રેમ મહાન છે, અને માનો ત્યાગ મહાન. માનો ત્યાગ પણ એવો છે, પોતે ભીનામાં સુવે અને બાળકને કોરામાં સુવડાવે, પોતે કેટલી પરેજીઓ રાખે, કેટલી બાધાઓ રાખે એને બચ્યું ભાઈને મોટા કરવા માટે, અને કેટલું દુઃખ રહે છે માં. અને એ મોટા થયેલા બચ્યું ભાઈ જો માને જ ગાળો દેતો હોય તો પછી એને ચંડાળ ન કહેવાય તો બીજું શું કહેવાય? એ ગુરુ મહારાજ તો કે છે કે માં મારા શરીરની ચામડી ઉતારી નાખો, અને એ ચામડીના સપાટ ચંપલ પગરખા બનાવીને માં તારા પગમાં હું પહેરાવું તો પણ એક વખત પયપાનનો બદલો ન વળે. માં તે મને જે પયપાન કરાયું છે એનો બદલામાં મારી ચામડી ઉતારી એના ચંપલ બનાવી હું તારા ચરણમાં પહેરાવું માં, તો એ બદલો નહીં વાળી શકાય. મારા જેવો કોઈ પ્રેમ નથી બીજો કોઈ. જો આ માં, એને લાગ્યું કે મારા દીકરાને કોઈની નજર લાગી જશે, કેટલો રૂપાળો છોકરો છે, એટલે છુંદડું છોડાયું. પણ આલખજી જો કેવી વાત કરે છે, આલખ કહે મુજબ વાત હતો સુણ નિરંજન બાળ, ધ્યાન મુદ્રા તણુહા ભૃગુટી સ્થાન રસાળ. આ ભૃગુટી છે એ યોગ માર્ગીઓ માટે ધ્યાનનું સ્થાન છે, એટલે પોતાના ધ્યાનને યોગીઓ ભૃગુટીમાં કેન્દ્રિત કરે છે. જયારે કોઈ શિષ્ય પોતાના યોગી ગુરુની પાસે યોગની દીક્ષા લે અને યોગી ગુરુ એને શીખવાડે, તારે એક અણીદાર કઈ તાર લે અથવા કાચ લે અથવા કઈક અણીદાર હથિયાર લે છે, અને એ અહીંયા ઘોચે છે બરાબર, ત્યારે અહીંયા લાવ તારા ધ્યાનને અહીંયા કેન્દ્રિત કરે એમ કરીને ત્યાં ઘોચે છે. તોતાપુરીએ રામકૃષ્ણ દેવને પણ યોગની શિક્ષા આપતી વખતે ત્યારે એક કાચ પડ્યો હતો અણીદાર કકડો કાચનો, એ એમની ભૃગુટીમાં ઘોચી દીધો બરાબર, તારે જ એમનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું. એટલે યોગીઓ પોતાના શિષ્યને યોગ માર્ગમાં જયારે જવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા આવે ત્યારે એને અહીંયા અણીદાર અણિયું ઘોચે છે અને એને સમજાવે છે કે તારા ધ્યાનને અહીંયા કેન્દ્રિત કર. એવી રીતે આ ધ્યાન મુદ્રાને કેન્દ્રિત કરવા માટે ભૃગુટી એનું સ્થાન છે. અતિ પ્રયત્ન એ યોગીઓ કરે કેન્દ્રિત ધ્યાન, ચિત્તને નિરોધ કરવા ખરે અગત્યનું આ સ્થાન. ભૃગુટિ અગત્યનું સ્થાન છે, યોગીઓ નિજ શિષ્યને બતાવવા એ સ્થાન. અણિયારું ઘોચી કરે સાધકને સાવધાન, કે અહીંયા એમ ઘોચે અહીંયા તું લાવ મારુકમાએ અહીંયા વાત્સલ્ય ભાવે એમ અનાયાસે નિજ બાળને
બનાવ્યો યોગી તેમ માં વાત્સલ્ય ભાવે આ પાન રંગને યોગી જ બનાવી દીધો કે તારા ધ્યાનને અહીંયા કેન્દ્રિત કર, શુદ્ધનો છુદાવીને એના યોગ માર્ગ પ્રવર્તક બનાવ્યો, એને યોગી બનાવવાનો અહેસાન અત્યારથી જ માએ આપી દીધો. અનાયાસે જ મેં કેવી ઈશ્વરની લીલા, પાંડુરંગને યોગ તની દીક્ષા મળી મા પાસેથી તેમ. જાણે માએ એને આ પ્રમાણે યોગની દીક્ષા આપી. આ રીતે નાનકડા પાંડુરંગના ભ્રગુતિમાં લીલું છુંદડું છુદાવ્યું એ માના પ્રેમનું પ્રતીક છે. જે કઈ મહાપુરુષોની પાસે હોય, જે કઈ સિમ્બોલ્સ હોય, જે કઈ પ્રતીકો હોય, એની પાછળ કોઈ ને કોઈ ઇતિહાસ હોય છે. હા, ઘણાને ખ્યાલ હશે કે બાપજીએ છુંદડું કેમ છુદાવ્યું હશે, પણ બાપજીને ક્યાં ખબર હતી, એ તો માનો વાત્સલ્ય પ્રેમનું પ્રતીક હતું. એ દરેકનું પ્રતીક હોય. ભગવાન શંકરના કપાળમાં ચંદ્રમા છે. રાવણે પ્રાર્થના કરી કે ચંદ્રશેખર 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 પાહી માં, ચંદ્રશેખર 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 રક્ષ માં. તો ભગવાન શંકર ને ચંદ્રશેખર કેમ કયા? તો ભગવાન ના માથા પર ત્યાં ચંદ્ર કેમ છે એમની જટામાં? એમને કઈ એવો આપણી બહેનો મૂકે છે એવો કોઈ બક્કલ પહેર્યો છે એવો અહિયાં જટાની અંદર આવો ચંદ્ર આકાર નો ચાંદી નો કે એવો કઈક? એ ભગવાનના માથા પર ચંદ્ર કેમ છે શંકર ભગવાનના? એની પાછળ એક સુંદર ઇતિહાસ છે કે દક્ષ પ્રજાપતિ હતા. એ દક્ષ પ્રજાપતિને 27 છોકરીઓ હતી. મરી જ ગયો ને બિચારો. હે, 4-5 છોકરીઓ હોય તો એને કેટલું દુઃખ થાય છે, તો આને તો 27 છોકરીઓ. 27 છોકરીઓ જુવાન થઈ ગઈ ભાઈ, પરણાવા લાયક. દક્ષ ગરડા થઈ ગયા, કોઈ સગું વાલું હતું નહીં. કોણ એ 27 મૂર્તિયા શોધવા માટે કોણ જાય? એટલે દક્ષ પ્રજાપતિ વિચાર્યો કે આ 27 નું કરીશું શું આવે. એટલે એક દિવસે બધી દીકરીઓને બોલાવી કે બેટા અહીંયા આવો બધા, કે બોલો જુઓ હું ગરડો થઈ ગયો છું, આપણો કોઈ એવો સગો નથી કે તમારા માટે મૂર્તિઓ શોધવા જાય. એટલે એક કામ કરો, તમે તમારી જાતે તમારો વર પસંદ કરી લાવો, મારે એ કબૂલ. તમે જેને પસંદ કરીને લાવશો એની સાથે મારે તમને પરણાવી દેવી. કે નક્કી કે હા જાઓ, હું કઈ ફરું ભાઈ અને કઈ શોધું. દક્ષે 27 છોકરીઓને છૂટ આપી દીધી કે તમે જે વરને પસંદ કરીને લાવશો એની સાથે હું તમને પરણાવી દઈશ. જેમાં એટલે ત્રણે 27 છોકરીઓ છૂટી થઈ ગઈ. દક્ષે કહ્યું કે દહીનો ઘોડો રમતો જમતો પાણી પીતો છૂટફૂટ જાઓ ભાઈ, તમે શોધી લાવો. પેલી 27 છોકરીઓ પોતાને માટે વર શોધવા માટે નીકળી. જોવાને આવો ગભરાશો નહીં ભાઈ, અહીં નહીં આવે. હા, એ તો દેવલોકમાં શોધશે. તમે બધા ઈચ્છા રાખતા હોય કે 27 અહીં આવશે ને અમારામાં એકાદનો ચાન્સ લાગી જશે, પણ નહીં લાગે. હા, એ તો દેવ લોકોમાં શોધવાની છે. પેલી 27 છોકરીઓ પોતાને માટે વર શોધવા માટે નીકળી. સૂર્ય જોયો, કુબેર જોયા, ઇન્દ્ર જોયા. આમ જોતા જોતા પેલી મોટી છોકરી હતી હે કે એને આ ચંદ્ર ગમી ગયો. બસ ચંદ્ર સરસ, મારે ચંદ્ર સાથે પરણવું છે. બીજી છોકરી કે મને ચંદ્ર ગમે. ત્રીજી કે છે મને ચંદ્ર ગમ્યો. ચોથી કે છે મને ચંદ્ર ગમ્યો. 27 છોકરીઓને ચંદ્ર ગમી ગયો. લો આવી 27 બાબુ પાસે. કેમ એટલી વારમાં આવી ગયા? 27 ની મૂર્તિ મળી. હા બાપુ, 27 તારે કોણ? કે ચંદ્ર. તારે મારે ચંદ્ર. તારે કે મારે ચંદ્ર. બધાને ચંદ્ર. ક્યાં બધાને ચંદ્ર? દક્ષે વિચાર કર્યો કે મારે તો બધી છોકરીઓ સરખી ભાઈ અને બધાને ચંદ્રની સાથે પરણવાની ઈચ્છા છે, તો મારે પરણાવવી જોઈએ. અને વ્યવહારિક વિચાર કર્યો કે 27 જાનો જુદી જુદી આવે અને 27 ના લફડામાં પડવું પડે, એના કરતા જો એક જ વરરાજા આવી અને આ 27 નું ઘોર હોંકી જતો હોય તો મને શું ચિંતા છે? કે છે બહુ સારી વસ્તુ આ તો ભાઈ. બોલા ચંદ્ર નીચે આવ.
આ તો દક્ષ પ્રજાપતિ ભાઈ ચંદ્ર નીચે આવ્યા. બોલો મહારાજ, આ મારી સત્યાવીસે દીકરીઓને તું પ્રસન્ન પડી ગયો છું, માટે તારે આ સત્યાવીસે દીકરીઓ સાથે લગ્ન કરવાનો છે, મારી આજ્ઞા છે. ચંદ્ર કે છે, મરી ગયો મારા બાપ, બે પત્ની વાળાને કેટલું દુઃખ છે, તો આ તો સત્યાવીસ